વ્યારા તાલુકાના તાડકુવા ગામની એમરલડ સિટી ખાતે આવેલ ક્રિસ્ટલ ઇન્ટિરિયર પ્રોડક્ટર કંપનીના કામ કરતા કામદારોએ પગાર વધારવાની માંગણી કરતું એક આવેદનપત્ર તાપી જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું હતું। વ્યારાના તાડકુવા ગામ ખાતે આવેલી ક્રિસ્ટલ કંપનીમાં છેલ્લા 10 વર્ષથી 150 જેટલા કામદારો કામ કરતા આવ્યા છે, જેમાં પુરુષોને 190 અને મહિલાઓને 180 રૂપિયા રોજ ચૂકવવામાં આવે છે। હાલની કાળઝાળ મોંઘવારીમાં આ પગાર પોસાય તેમ નથી અને કંપની દ્વારા આ કામદારોને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી, જે અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કંપનીના સંચાલકોએ પગાર વધારો નહીં કરતા છેવટે કામદારોએ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાના નેજા હેઠળ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પગાર વધારો કરવામાં આવે તેવી માંગણી કરી હતી। કેશભાઈ વિનોદભાઈ ચૌધરી, મેં ક્રિસ્ટલ ઇન્ટિરિયર પ્રાઇવેટ પ્રોડક્ટ લિમિટેડ કંપનીમાં નોકરી કરું છું। અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ, સરકારી ધારાધોરણ મુજબ મળશે એ રીતના। કોને રજૂઆત કરી છે? કલેક્ટર સાહેબને। આપની માગણી? પગાર વધારવા મુદ્દેની, પગાર વધારવા માટેની। જો પગાર વધારો નહીં થાય તો આગામી તમારું આયોજન? પગાર વધારો નહીં થાય તો કંપની બંધ રાખશું સાહેબ। આજરોજ વ્યારા ખાતે તાડકુવા ગામે આ ક્રિસ્ટલ ઇન્ટિરિયર પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે। ત્યાં લગભગ 7-8 વર્ષથી ત્યાં સ્થાનિકો કામ કરે છે, આદિવાસી સમાજના લોકો, અને તેમને માત્ર 180 રૂપિયા આજ દિન સુધી રોજ આપવામાં આવે છે, જે બાબતે અમને ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાને જાણ કરવામાં આવી અને આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। જો આ માંગ 3 દિવસની અંદર નહીં સંતોષાય તો અમે તે કંપની પર જઈને ઉગ્ર આંદોલન કરીશું અને અમે ન્યાય મેળવીશું। તાપી જિલ્લા અધ્યક્ષ અમિત ચૌધરી, ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના। થેન્ક યુ।